હું જઈને દીપકને લઈ આવું હવે. નહીં બેન, દીપકને અહીંયા ન લાવો એ આપની યોજનાનું પ્રથમ પગથિયું રહેશે. જ્યાં સુધી અદાલતમાં આ કેસ પતી ન જાય ત્યાં સુધી દીપક જ્યાં છે ત્યાં જ ઠીક છે. મારાથી દીપક વગર નહીં રહેવાય. બેટા, તારા પતિની પ્રતિષ્ઠા જળવાઈ રહી અને બાપ દીકરામાંથી કોઈને સજા ન થાય એટલા માટે તારે તારા હૃદય ઉપર પથ્થર મૂકવો જ રહ્યો. પણ મારી મમતાને દબાવી દે એવો પથ્થર હું ક્યાંથી લઉં ડેડી? મીના, મીના, જો જો દીપકને શોધવાનો આ એકમાત્ર રસ્તો હોય ને તો પ્લીઝ એની આડે ના આવ તું. હા પ્લીઝ. ઠીક છે, તમારી પણ આજ ઈચ્છા છે તો ભલે. પુરુષને હૃદય પર મૂકવા માટે પથ્થર મળી જાય છે, પોતાનો અસલી ચહેરો છુપાવવા માટે મોરું પણ મળી જાય છે. પણ હું એવું મોરું ક્યાંથી લાવું? ક્યાંથી લાવું એવું મોરું? ક્યાંક મારી મમતા બોલી ઉઠશે તો? ક્યાંક મારા આંસુઓ છાનીમાં ખેતી કરી દેશે તો? એક કામ કરો મોહન, એક કામ કરો, મારા આંસુઓ સંતાડવા માટે તમે મને એક હસતું મોરું લાવી આપો. લાગે છે બીડી પી લો. બાપુજી, બાપુજી અહીંયા બીડી ન પીવાય. હા, પણ મારી પાસે સિગરેટ નથી. બાપુજી અહીંયા સિગરેટ પણ ન પીવાય. ઓહો, નાનો હતો ને ત્યારે મા બાપ કહેતા આ કરાય આ ન કરાય. મોટો થયો તો દીકરાઓ કેવા મીંડા, અને પરણ્યો તો ત્યારે બાયડી કહેતી હતી આ કરાય આ ન કરાય. અરે માચીસ છે, માચીસ. અરે તમે 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 વિચાર કરો તમારી ઉંમર શું છે બાપુજી. હા, મારી ઉંમર ગણતરી કરીને તું કે તારી ઉંમર કેટલી? ખરા છો તમે તો, તમારા કરતા હું 2 વર્ષ મોટી છું અને 60 બુદ્ધિ નાથી તમારી? હા, સ્ત્રીઓને કોઈ દિવસ પોતાની ઉંમર પૂછાય? અરે હા હા હા, એ ભૂલી ગયો. બાપુજી, બાપુજી એક વસ્તુ સમજી લો, જજ તમને અહીંયા બીડી પીતા જોઈ જશે ને તો તમને સીધા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં અંદર જેલમાં દાખલ કરી દેશે તમને. હાય હાય, તો પછી મારે બીડી પીવી પડશે. તમને શું થયું? સમજી ગયો, એટલે મારી ભેગી તને જેલમાં નાખે એમ ને? હાસ તો. અરે પણ ભાઈડાની ને બાયડીની જેલ જુદી જુદી હોય છે, હારે નો રાખે. હાય, થોડા પૈસા ખવડાવીશ તોય નહીં રાખે? તું તો તારા કરતા હારી બાયડી આપે. બાકી હાલ આપણે માચીસ લઈએ. હા, લોકોની પાસે પેલા હારા માણા લાગે. માચીસ છે, માચીસ. બાપુજી, માચીસ છે, માચીસ. નથી કેમ? અમારી પાસે નથી એટલે. અરે કમાલ છે, 5 લાખની લાંચ લઈ શકો તો 50 પૈસાનું માચીસ આપવાની સગવડ નથી રાખતા? એ સેટઅપ વાળા, અમે કઈ સ્કૂલ નથી કે ઉપર ઉભા રહીને ઊંધા ઉભા રાખીશું. પણ તમે ખરા છો, મોટા માણસને સળગાવવા માટે આ માચીસની જરૂર ન પડે. અરે હા, એ તો ભૂલાઈ જ ગયું. હાલો પાછા જગ્યાએ, બીજી વાર રાખતા જજો. તમારી પાસે સાહેબ માચીસ? ના, જોઈ લો ખિસ્સામાં કદાચ હોય તો. બાપુજી, હવે હવે બીડી પીધા વગર રહી ગયા છીએ આપણે. શું છે દીકરા, નાનો હતો ને ત્યારે બાથરૂમમાં હંતાઈને બીડી પીધી હતી, હવે આજે થાય કોર્ટમાં પી લો એટલે બહાર જઈને બધાને કહી. સમજી ગયો, સમજી ગયો, સમજી ગયો. તમે નાના હતા ત્યારથી બીડી પીતા હતા એમ જ કહો છો ને? પછી છોડી દીધી હતી આને કહેવાથી, પણ હવે થાય કે આજે પીએ જ લઉં. બહાર જઈને બધાને કહી શકું ને કે આ પરમાનંદે કોર્ટમાં બીડી પીધી હતી. હવે મૂકો ખિસ્સામાં, સારા નથી લાગતા. મૂકી દઉં છું, લે ને આ લ્યો. બે શાંતિ. હા, ઓલ રાઈટ. Please, visit it. Thank you. કોર્ટ આ કેસથી સંપૂર્ણપણે વાકેફ છે.
અને આ કેસમાં આપણા શહેરની નામાંકિત વ્યક્તિઓ સંકળાયેલી હોવાથી બંને પક્ષની અરજને ધ્યાનમાં રાખીને કેસ અદાલતના બંધ બારણે ચલાવવામાં આવશે. થેન્ક યુ મિલોર્ડ, થેન્ક યુ મિલોર્ડ. અને એમને જ અદાલતના આ ઓરડામાં આવવા દેવામાં આવશે જેમને બંને પક્ષની બહાલી હશે. અગેન થેન્ક યુ મિલોર્ડ. આ કેસમાં નામાંકિત વ્યક્તિઓની પ્રતિષ્ઠાની સાથે એમનો તેમજ કોર્ટનો કિંમતી સમય સંકળાયેલો હોવાથી હું બંને પક્ષના માનવંતા વકીલોને તાકીદ કરું છું કે કેસ એવી રીતે ચલાવે કે જેથી કોઈનો પણ સમય ના બગડે. મિસ્ટર દિવાન, પ્રોસીડ. મિલોર, ગયા મહિનાની તારીખ 15મી શાળાના રજત જયંતિ પ્રસંગ નિમિત્તે મિસ્ટર મોહનના પુત્ર દીપકે માનનીય અતિથિ વિશેષ શ્રી નીલકંઠ રાયને જાહેરમાં સવાલ પૂછ્યો. એક્સક્યુઝ મી મિસ્ટર દિવાન, તમે જે પણ કંઈ વાત કરી રહ્યા છો અમે બધા એની સાથે સહમત છીએ અને સહભાગી પણ છીએ. યોર ઓનર, હું મારા સાક્ષીઓને અદાલતમાં પેશ કરવાની પરમિશન માંગુ છું જેથી કરીને આપણા અદાલતનો કિંમતી સમય બચે અને સચ્ચાઈ પણ સામે આવી જશે. મિસ્ટર દિવાન, મને વાંધો નથી. ધેન પ્રોસીડ મિસ્ટર મારફતિયા. થેન્ક યુ યોર ઓનર. મારા પહેલા સાક્ષી છે કુમારી અરવાચીના. મિસ અરવાચીના, વિટનેસ બોક્સમાં જાઓ. હું ગીતાના સોગંદ ખાઈને કહું છું, જે પણ કહીશ એ સત્ય જ કહીશ. તમારું નામ? અરવાચીના પરમાનંદ. એજ્યુકેશન? બીએ ઇકોનોમિક્સ. વેલ મોહન, તમારા શું થાય? મોટા ભાઈ. અને એ પ્રશ્ન પૂછનાર દીપકના તમે? ફોઈ. ફોઈ, ઓકે. તમે મંથન પંડ્યાને ઓળખો છો? આઈ રિપીટ ધ ક્વેશ્ચન અરવાચીના, તમે મિસ્ટર મંથન પંડ્યાને ઓળખો છો? હા, એ મારી સાથે કોલેજમાં હતા. તમે એને પ્રેમ કરો છો? ના. લગ્ન કરવા માંગો છો? ના. ઓકે. એ તમને પ્રેમ કરે છે? હા. અચ્છા, એટલે આ સંબંધ તમને મંજૂર નહોતા, રાઈટ? જરા પણ નહીં. મંથનનો પ્રેમ અને એની લગ્ન કરવાની ઈચ્છા બંને એકતરફી હતા. અને તમારા પરિવારની ઈચ્છા શું હતી અરવાચીના? એ જે મારી હતી. ઓકે. વેલ, મંથને પોતાની લાગણી, પોતાનો પ્રેમ ક્યારે તમારી સામે વ્યક્ત કર્યા હતા? અવારનવાર. તમારો જવાબ શું હતો? સ્પષ્ટ શબ્દોમાં ના. આઈ ઓબ્જેક્ટ મી નોટ. મને સમજાતું નથી કે આ બધા પ્રશ્નોને આ કેસ સાથે શું સંબંધ છે. મારા અસીલ મિત્ર કોર્ટનો કિંમતી સમય બરબાદ કરી રહ્યા છે. નો યોર ઓનર, હું તો ફક્ત સચ્ચાઈ સામે આવે કોશિશ કરી રહ્યો છું. ઓબ્જેક્શન ઓવરરુલ્ડ, યુ મે પ્રોસીડ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. તમારી ના પછી મિસ્ટર મંથનના પ્રત્યાઘાતો શું હતા? એ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. આહા, આઈ સી. અને મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું આ નાનું વેર લઈશ. અગેન ઓબ્જેક્ટ મી નોટ. આઈ ઇન્સિસ્ટ કે આ પ્રેમ પ્રકરણને આ કેસ સાથે કોઈ કરતા કોઈ સંબંધ નથી. ઉપરાંત આ બધી વાતો કહેલી, સાંભળેલી, સાબિતી વગરની છે. અત્રે યોર ઓનર, આ વાત જે હમણાં થઈ રહી છે એ જ જુબાની છે. આપણે એમ કહી શકાય કે એ જ આ વાતનું મૂળ છે અને એ હું તમને પુરવાર કરી આપીશ મારા વિદ્વાન મિત્રને. એ તમને વિદ્વાન કીધા એની ઓબ્જેક્શન? નો ઓબ્જેક્શન મેડમ. આ કેસ સાથે આ વાતને શું સંબંધ છે એ તમારે સ્પષ્ટ પણ કરવું પડશે મિસ્ટર મારફતિયા. આઈ નો મિલોર. ધેન યુ મે પ્રોસીડ. થેન્ક યુ. નો મોર ક્વેશ્ચન. યોર વિટનેસ પ્લીઝ. કુમારી અરવાચીના, તમે ગીતાવાર હાથ મૂકીને સાચું બોલવાના સોગંધ લીધા છે. તેમ છતાં તમે કહેલો એક શબ્દ જુઠ્ઠાણું છે, માત્ર જુઠ્ઠાણું. ના. તમને શીખવાડીને આ વિટનેસ બોક્સમાં ઉભા કરવામાં આવ્યા છે. સે યસ ઓર નો. હા કે ના? હા. આઈ નો ધેટ, આઈ નો ધેટ. હવે તમે આ જ વાત અદાલત સામે રજૂ કરશો? જી. મિલોર્ડ, મને કહેવામાં આવ્યું હતું કે સામા પક્ષના વકીલ નાટકીય રીતે બૂમબરાડા કરશે. વોટ? પણ મારે ગભરાવાનું નહીં, સાચું જ બોલવાનું. ઓર્ડર, ઓર્ડર. પ્રોસીડ મિસ્ટર દિવાન. નો ક્વેશ્ચન મિલોર્ડ. મિસ અરવાચીના, તમે જઈ શકો છો.
મિલોર, હવે મારા બીજા સાક્ષી છે મંથન પંડ્યા. મંથન પંડ્યાને કોર્ટમાં હાજર કરવામાં આવે.